વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 20 આપત્તિ વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરીશું. ટ્રાફિક સમસ્યા જેના વિશે માહિતી મેળવીએ. આપણે સૌએ મોટા શહેરોની સડકો પર વાહનોને એકબીજાની અડોઅડ ચાલતા અને તેમને ગોળકાયની ગતિએ આગળ વધતા જોયા છે. આ પરિસ્થિતિને ટ્રાફિક જામ કહેવામાં આવે છે. જ્યારે વાહન વ્યવહારના સાધનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. મોટા શહેરોની વ્યસ્ત સડકો પર આ પ્રકારની સમસ્યા વારંવાર સર્જાય છે. સડકો પર ભારે અવરજવરના સમયે વાહનોની ગતિ લગભગ થંભી જાય છે. આવા વિકટ સમયે વાહન ચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તણાવ અનુભવે છે. આવી સ્થિતિ પર નિયંત્રણ કે વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવામાં ઘણો લાંબો સમય લાગે છે. ટ્રાફિક જામ થતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો તથા મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યોથી વાયુ અને સાથે સાથે અવાજનું પ્રદૂષણ પણ જમાવે છે. પરિણામે તે વિસ્તારોમાં લોકોના આરોગ્ય અને વનસ્પતિના વૃદ્ધિ વિકાસ જોખમાય છે. સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણથી ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા મોટા શહેરોમાં જોવા મળે છે. વાહનોની હારમાળા ઘણી લાંબી બની જાય છે. રાહત અને બચાવની કામગીરીની ફરજ બજાવતા વાહનો રસ્તા પર અટવાય ત્યારે ઘણી વાર તો વ્યક્તિ કે વ્યક્તિઓને પોતાનો પ્રાણ ગુમાવવાનો વારો આવે છે. ઉદાહરણ તરીકે 108 એમ્બ્યુલન્સનું અટવાવું ટ્રાફિક વધવાના કારણે વાહન ચાલકોની બેદરકારી અને માર્ગ ઉપરની નિશાનીઓ કે ચિહ્નની સમજના અભાવે સર્જાતા અકસ્માતોમાં પ્રતિ વર્ષ સેંકડો લોકો પોતાના જાન ગુમાવે છે. ભારતની સડકો પર થતા અકસ્માતોમાં થતા મૃત્યુઓનો આંક ઘણો ઊંચો છે. કેટલીક વાર સડક દુર્ઘટનામાં ભોગ બનનારી વ્યક્તિ ક્યારેક કાયમી અપંગ બની જાય છે. સગીર વયના ચાલકો દ્વારા થતા વાહન અકસ્માતોના કિસ્સામાં વર્તમાન પત્રોમાં મોટા ભાગે ચમકતા રહે છે. ધોરી માર્ગો પર અતિશય વાહનોના ભારણથી તથા અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. માનવરહિત રેલવે ફાટકો પર થતા વાહન અકસ્માતોએ બિનજરૂરી ઉતાવળ કે અપાયેલી સૂચનાઓને અવગણનાનું પરિણામ છે. વધુ પડતા ટ્રાફિકથી સમય અને ઈંધણનો મોટી માત્રામાં બગાડ થાય છે. જો સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા નહીં કેળવી એ તો આ સમસ્યાથી આગામી દિવસોમાં અનેક લોકોની જિંદગી માટે જોખમ ઊભા થશે તે નિશક છે. શું કરવું? મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા જોઈએ. રાહદારીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા, જાહેર સડકો પર થતા દબાણો નાબૂદ કરવા, ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિ દ્વારા ખેંચાતા વાહનોને પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો, પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેર ખબરો અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકોને આપવી. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતા વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવવું. સડક પર થતા ખોદકામ અને મરામતના કામ તાત્કાલિક પૂર્ણ કરવા. સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ પીક અવર્સને બદલે હળવા વાહન વ્યવહારના સમયે કાઢવાની પ્રથા પાળવી જોઈએ. ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નિર્ધારિત લેનમાં રાખવું. દ્રુત ગતિ માર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું. કામધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ ક્ષમતામાં
એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો, સીટ બેલ્ટનો તથા હેલ્મેટનો ઉપયોગ કરવો, નશો કરી વાહન હાંકનાર લાયસન્સ વિનાના વાહન ચાલકો, ખૂબ ગતિથી વાહન ચલાવનારાઓ તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જેવી બાબતો માટે કડક શિક્ષાની જોગવાઈ કરવી. શું ન કરવું? ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા. માલ સામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારના સમય સિવાય ન કરવી. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારુઓનું સ્થળાંતર કરવું નહીં. વાહન ચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓના બોર્ડ, નિશાનીઓ કે સંકેતોનો નષ્ટ કે વિકૃત કરવા નહીં. વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરવા નહીં. વાહન હાંકતી વખતે ચાલકે મોબાઈલનો ઉપયોગ ન કરવો. સીટ બેલ્ટને પહેર્યા વિના વાહન હાંકવું નહીં. રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીએ ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં. ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષાકર્મીઓના સૂચનો બાબતે દલીલબાજીમાં ઉતરશો નહીં. વાલીઓએ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહન ચલાવવા આપવા નહીં. અકસ્માત સમયે કુતૂહલ વંશ ટોળે વળીને કે પોતાના વાહનોમાંથી ઉતરી રાહત અને બચાવ કામગીરીને અવરોધશો નહીં. આપત્તિઓની માનવજીવન પર અસરો. કેવી અસરો થાય છે તેના વિશે માહિતી મેળવીએ. આપત્તિઓની અસર વધતે ઘટતે અંશે બધા લોકો પર પડે છે, પરંતુ તેની સૌથી માઠી અસરો ગરીબ અને અભાવગ્રસ્ત લોકો પર વિશેષ જોવા મળે છે. સામાન્ય રીતે માનવજીવન પરની આપત્તિઓની અસરો ચાર પ્રકારમાં વહેંચી શકાય. આપત્તિઓની ભૌતિક અસરો. સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે અથવા તો તે નષ્ટ થાય છે. રસ્તા, રેલવે માર્ગો, પુલ, વીજળી, ગેસ, સંદેશાવ્યવહારની વ્યવસ્થા જેવી આંતરમાળખાકીય સુવિધાને ભારે ક્ષતિ પહોંચે છે, જેને તાત્કાલિક પુનઃનિર્માણ કરી શકાતું નથી. પૂરને કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનોનું ભારે ધોવાણ લાંબા ગાળે પણ પૂરતીના થઈ શકે એવું નુકસાન છે. જનજીવન ઉપર થતી અસરો વિશે માહિતી મેળવીએ. આપત્તિઓને લીધે અનેક લોકો મોતને ભેટે છે તો કેટલાક કાયમી વિકલાંગ બને છે. સામાન્ય નાગરિકોનું પણ સ્વાસ્થ્ય કથળે છે. જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ ભારે આઘાત અને હતાશામાં હોય છે. તેમને તે માનસિક પીડામાંથી બહાર લાવવા એ કપરું કામ છે. કેટલાય બાળકો અનાથ અને કેટલાય વૃદ્ધોનો સહારો છીનવાતા કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. તેમના પુનર્વસનનું કામ ભારે જહેમત માંગી લે છે. લોકોની જીવનમાં અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવાની આવે છે. આપત્તિઓની આર્થિક અસરો વિશે માહિતી મેળવીએ. આપત્તિ બાદ પુનઃનિર્માણ માટે પ્રમાણમાં મોટા નાણાંભંડોળની વ્યવસ્થા કરવી પડે છે. તેની સીધી અસર ચાલુ વિકાસના કામો પર પડે છે. નાણાકીય સંસાધનોની અછત ઊભી થતાં યોજનાઓ પૂરી કરવાનો સમય લંબાય છે. ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે. આપત્તિઓની સામાજિક અસરો. આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી થતું લોકોનું સ્થળાંતર કે પલાયન તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. સામાજિક ઉત્સવો અને જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની તુલનામાં નીરસ બની જાય છે. એને મૂળ સ્વરૂપમાં આવતા વર્ષો લાગે છે. સામાજિક તાણાવાણામાં પરિવર્તન આવતા અંત સામાજિક સંસ્થાઓ નબળી પડે છે. આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન, જેના વિશે માહિતી મેળવીએ. આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનું
ક્રમ આવે છે. આપત્તિઓના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે. ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે. દુષ્કાળ બાદ લોકોને માટે નવી રોજગારીઓ ઊભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. વીજાણુજન્ય રોગચાળા પછી ભવિષ્યમાં બચાવ માટે મોટા પાયા પર લોકશિક્ષણની અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા પડે છે. માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધ વચ્ચે કરવાનું થાય છે. જે કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન ખૂબ અઘરું કામ છે. જે લોકોએ વિનાશ નજરે જોયો છે તે લોકોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર ના થાય તો તે લાંબા ગાળે માઠા પરિણામો લાવે છે. બચી ગયેલા લોકોમાંથી કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોને માટે તાલીમ રોજગારીની ગોઠવણી જરૂરી છે. આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે.